કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? જનાબ બાબુભાઈ સોપારીવાલા, ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ 2 ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 23/2/2021, વાર મંગળવાર. આપણો વિષય છે કલ્લોલ. કલ્લોલમાં આપણે ગયા તાસમાં પાઠ 10 કામ કરીએ ક્લક ક્લક, એમાં આવતું ગીતની સમજૂતી મેળવી ગયા, બરાબર. હવે આજે આપણે સ્વાધ્યાય પોથી કાર્ય કરીશું, પ્રશ્ન નંબર 1 થી 10. ચાલો સ્વાધ્યાય પોથીમાં ધ્યાન આપો. આજે હવે સ્વાધ્યાય પોથીમાં આપણે કાર્ય કરીએ પાઠ 10 કામ કરીએ ક્લક ક્લક. ઉપર જે આગળ પહેલા પીપીટી ઉપર તમારી જે તારીખ આવે તે અહીંયા લખી દેવાની. પ્રશ્ન નંબર 2, વાંચો અને સાચું ચિત્ર પસંદ કરી પેટીમાં ક્રમ લખો. આ તો આપણે સમજ મેળવી લીધી ને ગયા તાસમાં. ચાલો નંબર 1, નાના છોડવાને પાણી પાઓ. આ ચિત્રમાંથી કયું ચિત્ર છોડવાને પાણી પાતું બતાવ્યું છે? આ એમાં આપણે ક્રમ કયો આપીશું? 1. અહીંયા 1 આપેલો છે તો અહીંયા પણ આપણે 1 નંબર આપીશું. નંબર 2, આંબાની ડાળે ટહુકે કોયલડી. ચાલો કયા ઝાડ ઉપર? આંબાના ઝાડ ઉપર ટહુકે છે કોયલડી, બરાબર. તો કોયલ ક્યાં બેઠી છે? આ રહી. તો આને આપણે આપીશું નંબર 2. નંબર 3, ફૂલડી ઉડે પટંગિયા. કયા ફૂલ ઉપર પટંગિયું બેઠું છે? આ રહ્યું. તો અહીંયા આપણે આપીશું નંબર 3. નંબર 4, હરિયાળા બાગમાં નાચે છે મોરલો. મોરલો લીલાછમ બાગમાં નાચે છે ને, તો અહીંયા આપણે આપીશું નંબર 4. બરાબર નંબર આપજો. ચાલો હવે આપણે આવ્યા સામેના પાના ઉપર. પ્રશ્ન 3, યોગ્ય રીતે જોડો. બાગમાં, તો બાગમાં શું આવે? દોડી જાઉં. તો આ દોડી જાઉં સાથે આપણે આને જોડીશું. છોડવાને પાણી પાઉં. છોડવાને શું કરશે બાળક? પાણી પાસે. કોયલની સાથે ગાઉં. કોયલની સાથે ગાઉં. ગાય છે ને કોયલ, ટહુકા કરે છે એ રીતે, પણ કુહુ કુહુ બોલે છે. પતંગિયા પકડવા જાઉં જાઉં. આ જાઉં જાઉં સાથે જોડવાનું. મોરલો બોલે મેં આઉં. વ્યવસ્થિત જોડજો, બરાબર. મોરલો બોલે મેં આઉં. ચાલો નંબર 4, સાચો વિકલ્પ પસંદ કરી પેટીમાં ખરું કરો અને પ્રશ્નોના ઉત્તર આખા વાક્યમાં લખો. નંબર 1, સવાલ, ક્યાં દોડી જાઓ? હવે આપણને આ બજારનું ચિત્ર આપ્યું છે અને બાગનું ચિત્ર આપ્યું, તો બાળક ક્યાં દોડી જશે? બાગમાં. તો અહીંયા આગળ બાગના ચિત્ર નીચે આપણે ખરાની નિશાની કરીશું અને લખીશું, બા પેલા બાગમાં દોડી જાઉં. બાને કહી છે ને બાળક. બીજો સવાલ, કોને પાણી પાઉં? કૂતરાને કે છોડને? છોડને. તો છોડ નીચે ખરાની નિશાની કરો. નાના છોડવાને પાણી પાઉં. નાના છોડવાને પાણી પાઉં. સવાલ ત્રીજો, કોની સાથે ગાઉં? તો કોયલ અને પોપટ. તો બાળક કોની સાથે ગાય છે? કોયલ. તો કોયલના ચિત્ર નીચે ખરું કરીશું, કોયલની સાથે ગાઉં. નંબર 4, કોને પકડવા જાઉં? માછલી કે પતંગિયું? પતંગિયું. તો પતંગિયાના ચિત્ર નીચે ખરું કરીશું અને લખીશું, પતંગિયાને પકડવા જાઉં. પતંગિયાને પકડવા જાઉં. ચાલો પાછળ જોઈએ. પ્રશ્ન 6, નીચેના કામ તમે જાતે કરો છો કે કોઈ તમને મદદ કરે છે તે જોડીને બતાવો. દૂધ પીવું. દૂધ કોણ પીએ? આપણે જાતે જ પીવું પડે. તો આપણે જોડીશું છોકરા સાથે. દફતર ધોવું. દફતર કોણ ધોય? મમ્મી. કપડાં ધોવે મમ્મી ધોઈ છે, ઘરના કપડાં. ને બહાર આપણે કપડાં ધોવા આપીએ તે ધોવી ધોવી. પાણીની બોટલ ભરવી. તો પાણીની બોટલ પણ તમને મમ્મી ભરી આપે છે, ભરી આપે છે ને સ્કૂલે આવો છો ત્યારે. બૂટ મોજા પહેરવા. તો બૂટ મોજા તો આપણે
જાતે પણ પહેરીએ છીએ કેટલાક, અને કેટલાકને મમ્મી પણ પહેરાવે છે, તો આપણે જાતેમાં જ કરીશું બૂટ મોજા પહેરવા. બરાબર, કપડાં પહેરવા, કપડાં પણ આપણે જાતે જ પહેરીએ છીએ. લેસન કરવું, લેસન કોણ કરાવે છે તમને? દાદા. લેસન કોણ કરાવે છે? દાદા. મોઢું ધોવું જાતે, આપણે હાથપગ આપણા જાતે જ ધોઈએ છીએ ને, મમ્મી નવડાવતી હશે તમને. કપડાં ગોઠવવા, કપડાં કોણ ગોઠવે? મમ્મી. બ્રશ કરવું જાતે, બ્રશ પણ આપણે જાતે જ કરીએ છીએ. વાળ ઓળવા એ પણ જાતે, કારણ કે છોકરો છે એટલે જાતે જ વાળ ઓળાય, છોકરી હોય તો મમ્મી કરી આપે વાળ. નાહવું જાતે. બરાબર, દફતર ગોઠવવું, તો કેટલાકને મમ્મી પણ ગોઠવી આપે, કેટલાક તો જાતે જ ગોઠવે. હવે તો તમે મોટા થઈ ગયા એટલે જાતે જ આપણે ગોઠવવાનું હોય. નાસ્તાનો ડબ્બો ભરવો મમ્મી, નાસ્તાનો ડબ્બો કોણ ભરી આપે? મમ્મી. જમવું જાતે. બરાબર, આ બધા આપણે વ્યવસ્થિત તમે વાંચીને પછી મમ્મી પપ્પા દાદા દાદીને તમારું પોતાનું ચિત્ર છે એની સાથે જોડજો. નંબર 7, પ્રશ્ન 6 ની યાદીમાં ન હોય એવા 4 કામ લખો. આમાં જે કામ ન લખેલા હોય તે આપણે લખીએ. એક તો વાસણ ધોવા, સફાઈ કરવી, શાકભાજી ખરીદવા, રસોઈ બનાવવી. ચાલો હવે પ્રશ્ન 8 સામેના પાના ઉપર જોઈએ. તમારા મિત્રો કયા કામ જાતે કરે છે તે પૂછીને લખો. નમૂનો આપ્યો છે. હમણાં તો તમારા કોઈ મિત્ર તમને મળતા નથી, તો હું જાતે એક એક નામ અલગ અલગ આપણે નામ લખીને જે કામ કરે તે આપણે એ રીતે વાક્ય બનાવીને લખીશું. તો નમૂનો પહેલાં વાંચી લઈએ. સૌમ્ય વાળ ઓળે છે અને જાતે જ બૂટ મોજા પહેરે છે. સીતા બૂટ પહેરે છે અને જાતે કપડાં પહેરે છે. જાતે જ. ફરીથી વાંચીએ. સીતા બૂટ પહેરે છે અને જાતે જ કપડાં પહેરે છે. ગીતા દૂધ પીએ છે અને જાતે જ બ્રશ કરે છે. સીમા વાળ ઓળે છે અને જાતે જ નહાય છે. રીમા લેશન કરે છે અને જાતે જ નાસ્તાનો ડબ્બો ભરે છે. માયા મોઢું ધોવે છે અને જાતે જ લૂછે છે. દિવ્યા દફતર ભરે છે અને જાતે જ જમે છે. છાયા ગીત ગાય છે અને જાતે જ વાર્તા કહે છે. આ વાક્ય વ્યવસ્થિત તમે જોઈને લખજો. પ્રશ્ન 9, નીચે આપેલા કામ તમારા ઘરમાં કોણ કરે છે તે લખો. કપડાં ધોવા મમ્મી, ખરીદી કરવી મમ્મી, વાર્તા સંભળાવવી દાદા, નાસ્તો બનાવવો મમ્મી, ઇસ્ત્રી કરવી મમ્મી, વાસણ ધોવા મમ્મી, બગીચામાં પાણી પાવવું દાદા, સફાઈ કરવી મમ્મી, રમવા જવું હું, ગીતો સંભળાવવા દાદા, રસોઈ બનાવવી મમ્મી, પુસ્તકો ગોઠવવા હું, અનાજ વીણવું દાદી અને મમ્મી, પાણી ભરવું મમ્મી. દાદી અને મમ્મી બંને ભેગા થઈને અનાજ વીણે ને. આ વ્યવસ્થિત કયું કામ કોણ કરે વ્યવસ્થિત તમે લખજો. પ્રશ્ન 10, ઘરમાં તમે મમ્મીને કઈ કઈ રીતે મદદ કરો છો તે લખો. નમૂનો આપ્યો છે. તમે આપણે લખી જ દીધું છે આપણે મમ્મીને કઈ રીતે મદદ કરીએ. રસોઈ બનાવવામાં, બરાબર, પછી કપડાં ગોઠવવામાં, વાસણ ગોઠવવામાં, શાક સમારવામાં, વાસણ ધોવામાં, કચરો વાળવામાં, કપડાં સૂકવવામાં, ફર્નિચર સાફ કરવામાં. ફર્નિચર એટલે ઘરમાં ટેબલ, ખુરશી, શોકેસ, સોફા, કબાટ, લાકડાની જેટલી વસ્તુ બધી હોય એ બધું એને ફર્નિચર કહેવાય. તો ફર્નિચર સાફ કરવામાં. વ્યવસ્થિત જવાબ લખજો.